ભાલણ એક એવી એવી કવિ તરીકેની હસ્તી છે કે જેને આપણે નરસિંહ મહેતા મીરાબાઈ પછી યાદ કરવા જ પડે આજે આપણે ભાલણની જીવની અથવા તો તેમના વિશેની માહિતી મેળવીશું મિત્રો ભાલણ જે છે એમનું ઉપનામ કે ટખલ્લુસ જે છે તે આખ્યાનકાર તરીકેનું છે અને આખ્યાનકાર ગુજરાતી સાહિત્યમાં જો આખ્યાનને ઇન્ટ્રોડ્યુસડ કર્યું હોય તો તે ભાલણ હતા અને માટે તેમને આખ્યાનના પિતા પણ કહેવામાં આવે છે તેમને પદકવિ કવિ તરીકે પણ ઓળખવામાં આવે મિત્રો આ શબ્દ યાદ રાખજો પદકવિ એનું કારણ એ છે કારણ કે પદની વાત આવે ત્યારે સામાન્ય રીતે આપણે નરસિંહ મહેતાને યાદ કરતા હોઈએ કે મીરાબાઈને યાદ કરતા હોઈએ પરંતુ યાદ રાખજો કે એમનું નામ પડ કવિ એમને કહેવામાં આવે છે નહીં કે નરસિંહ મહેતા કે મીરાબાઈને મિત્રો એ પણ યાદ રાખીશું આપણે કે એમનો અનુવાદ તરીકે પણ આપણે જાણીએ છીએ ગુજરાતી સાહિત્યના પ્રથમ અનુવાદક જે છે તે ભાલણ હતા મિત્રો અહીંયા આગળ આપણે આગળ વધીએ તે પહેલા એમનું મૂળ નામ જાણી લઈએ તો ભાલણનું મૂળ નામ કારણ કે સ્ક્રીન ઉપર ટાઈપ નથી કરવામાં આવ્યું માટે હું તમને જણાવી દઉં ભાલણનું મૂળ નામ જે છે તે પુરુષોત્તમ છે કેટલાક પુસ્તકોમાં પુરુષોત્તમ દાસ પણ કહ્યું છે મિત્રો ફરીથી દર વખતે હું તમને બે નામ કહું છું અલગ અલગ તો યાદ રાખજો કે ભાલણનું મૂળ નામ જે છે તે પુરુષોત્તમ છે અને કેટલાક પુસ્તકોની અંદર તેનું નામ તરીકે ઉલ્લેખ કર્યો છે પુરુષોત્તમ દાસ દાસ શબ્દ તમારે વધારે યાદ રાખવું પડશે એમના વિશે ઇતિહાસની ઘણી માહિતીઓ નથી મળતી આપણને એમના માતા પિતાના નામ શું છે એ પણ નથી ખબર પડતી ઈવન તમને જેમની જે જન્મ તારીખ મેં લખી છે ઈસવીસન ચૌદસો છોવીસ લખી છે એટલે કે સોળમી સદી સોળમી સદી એ સાચી છે પરંતુ ચૌદમી ચૌદસો છો જે છે ઈસવીસન ચૌદસો ચોવીસ તે પણ લગભગ તારીખ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે ગુજરાતી સાહિત્યના મુખ્ય પુસ્તકોની અંદર તેમનું મૃત્યુ પંદરસોની આસપાસ થયું હતું તેમનો જન્મસ્થળ હાલનો જે પા પાતણ છે ગુજરાત રાજ્યનું તેમાં થયો હતો એટલે ફરીથી યાદ રાખી લેજો કે ભાલણ જે છે તેમને આપણે આખ્યાનકાર અથવા તો આખ્યાનના પિતા કહીએ છીએ હવે જોઈએ તેમની વિશેષતાઓ તેમની એટલે કે ભાલણની વિશેષતાઓ વિશે વાતચીત કરીએ તો પહેલી વિશેષતા એ છે કે ગુજરાતી સાહિત્યમાં આખ્યાનની વાતચીત હોય અને જો આપણે ભાલણને યાદ નહીં કરીએ તો આપણું જે આખ્યાન છે એ આખ્યાન પૂરું જ નહીં થશે કારણ કે આખ્યાનના પિતા એટલે જ ભાલણ એટલે મિત્રો તમને પ્રશ્ન પૂછી શકાય કે ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા કોને કહેવામાં આવે છે તો ગુજરાતી સાહિત્યમાં આખ્યાના પિતા તરીકે ભાલણને કહેવામાં આવે છે મધ્યકાલીન ગુજરાતી ભાષાને મધ્યકાલીન મધ્યકાલીન ભાષાની હું વાત કરું છું ગુજરાતી ભાષાને જો ગુર્જર ભાષા કહી કોઈ કે કહી હોય તો એ કહેવાવાળા પ્રથમ કવિ બાલણ હતા કે જેમણે ગુજરાતી ભાષાને સૌ પ્રથમ ગુર્જર ભાષા તરીકે ઉલ્લેખી હતી ત્યારબાદ જોઈશું આપણે ગુજરાતી ભાષામાં ફક્ત આખ્યાન આખ્યાન લાવ્યા જ નહીં પરંતુ શબ્દનો પ્રયોગ પણ તેમણે જ કર્યો હતો એટલે કદાચ તમને એમ પ્રશ્ન પૂછી શકાય કે આખ્યાન શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ ગુજરાતી ભાષામાં કોણે કર્યો તો એ પણ છે ભાલણ અને તેમણે જ ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા તરીકે પણ સંબોધન કર્યું હતું છે પણ આખ્યાનને ક્રમબદ્ધ ગોઠવવાની વાત હોય તો તે ભાલણે યાદ કરવા પડે રીતે ગોઠવ્યા હતા અને એ જે ક્રમબદ્ધ રીતે ગોઠવવામાં આવે છે મિત્રો આખ્યાનને તો આખ્યાનને જે ક્રમબદ્ધ ગોઠવવામાં આવે છે એને કડવા તરીકે ઓળખવામાં આવે છે કડવા એ ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા આખ્યાન છે મિત્રો તેમણે આખ્યાનને પ્રચલિત કરવા માટે ઘણી બધી મહેનત પણ કરી હતી અને તે જમાનામાં આજની જે મોબાઈલ નહીં હતું વોટ્સએપ નહીં હતું ફેસબુક નહીં હતું તો તેમણે પોતાની સ્ટાઇલમાં નવી પદ્ધતિ શોધી કાઢી હતી અહીંયા લખ્યું છે જુઓ મિત્રો તેમણે આખ્યાનને પ્રચલિત કરવા માટે વાંસની લાકડી હોય એ વાંસની લાકડીના પોલાણની અંદર શું કરતા કાણું પાડીને આખ્યાન લખીને મૂકી દેતા અને પછી નદીના પાણીમાં વહેતી મૂકી દેતા કે જેથી કોઈક બીજા કામમાં તે પહોંચી જાય તો કદાચ તમને એમ પ્રશ્ન પૂછી શકાય કે પ્રચલિત કરવા માટે ભાલણે શું કર્યું હતું તો તમે યાદ રાખજો કે વાંસની લાકડીમાં તેઓ પોતે શું કરતા કે પોતાના આખ્યાનને બીજા રાજ્ય બીજા ગામમાં પહોંચાડવાનો પ્રયત્ન કરતા કવિ ભાલણ આપણે વાત્સલ્ય ભક્તિનો કવિ કહીએ છીએ શરૂઆતમાં હું કહેવાનું ભૂલી ગયો હતો કદાચ આ પ્રશ્ન મારા દૃષ્ટિએ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ વાત્સલ્ય ભક્તિનો કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે તો વાત્સલ્ય ભક્તિના કવિ તરીકે ભાલણને ઓળખવામાં આવે છે ઓકે મિત્રો ભાલણ વિશે આપણે કંઈક જાણવા જેવી વાતચીત કરીએશું કેકા શાસ્ત્રી ગુજરાતી સાહિત્યનું સૌથી મોટું નામ અને કેકા શાસ્ત્રી ભાલણ માટે કંઈક એમ કહે છે કે ભાલણ એ મધ્યકાળના શ્રેષ્ઠ અનુવાદક કવિ હતા ફક્ત કેકા શાસ્ત્રીએ તમને કહ્યું એટલા માટે નહીં પરંતુ જો ગુજરાતી ભાષામાં ભાષાંતરની શરૂઆત કરી હોય અનુવાદની શરૂઆત કરી હોય અને સંસ્કૃતમાંથી જે ગુજરાતીમાં અનુવાદની શરૂઆત થઈ હોય તો તે ભાલણે કરી હતી તેમણે ગુજરાતી ભાષાના પ્ર તેમને તેમણે લખાયું છે અહીંયા આગળ અહીંયા આગળ ટાઇપમાં મિસ્ટેક થઈ છે તેમને આવશે તેમને ગુજરાતી ભાષાના પ્રથમ અનુવાદક ગણવામાં આવે છે એનું કારણ શું છે તે જાણજો કે બાર્બટ દ્વારા જે મહાકાવ્ય લખવામાં આવ્યું હતું કાદંબરી એ કાદંબરીને ગુજરાતી ભાષામાં જો કોઈકે અનુવાદ કર્યું હોય તો તે ભાલણ હતા અને માટે જ તેમને કહેવામાં આવે છે ગુજરાતી ભાષાના સૌપ્રથમ અનુવાદક અહીંયા આગળ મિત્રો એમ પૂછી શકાય કે કયું સૌપ્રથમ પુસ્તક હતું કે જેનું ભાલણે અનુવાદ કર્યું હતું તો એનો જવાબ આવશે કાદંબરી બીજો પ્રશ્ન પણ નીકળી શકે કે ભાઈ કાદંબરી કોણે રચ્યું હતું તો કાદંબરી સંસ્કૃત સાહિત્યના સૌથી મોટા જે મહાકવિ હતા તેમણે લખ્યું હતું અને તેમનું શું કરવામાં આવ્યું હતું તે કાદંબરીનું તેમણે ટ્રાન્સલેટ કર્યું હતું સૌ પ્રથમ રામાયણનું પણ જો ગુજરાતીમાં અનુવાદ કર્યું હતું તો એ અનુવાદ કરવાનું નામ ભાલણને ફારે જાય છે અને તેમણે કાદંબરી અને શું કહેવાય રામાયણ નામની બંને કૃતિઓની ગુજરાતીમાં આપણને ટ્રાન્સલેટ કરીને આપી હતી હવે ભાલણે જે કૃતિઓ લખી છે તેના મેં કેટલાક નામો લખ્યા છે અને મેં એના ભાગ પાડ્યા છે અને કયા આખ્યાનની અંદર કેટલા કડવા છે એ પણ મેં બ્રેકેટમાં લખ્યા છે કારણ કે જરૂરી નથી કે પ્રશ્ન એટલો જ પૂછી શકાય કારણ કે નળ આખ્યાન જે છે તે ખૂબ જ જાણીતું આખ્યાન છે તો પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ નળ આખ્યાનમાં કેટલા કડવા હતા પણ તો આપણે ક્રમબઢ જઈએ તો પહેલાં મેં લખ્યા છે અનુવાદ એમણે બે સંસ્કૃત મહાકાવ્યના અનુવાદ કર્યા છે કે જેમાં કાદંબરી અને રામાયણ અને બંને જે છે

પુરુષો જે શું કહેવાય રામે જે પોતે શિવનું જે ધનુષ તોડ્યું અને પરશુરામની સાથે સંવાદ છે અને રામ વિવાહનો જે આખો ભાગ છે તે એ પાર્ટની અંદર લેવામાં આવ્યો છે ત્યાર પછી લેવામાં આવ્યું છે સપ્તસતી ચંડી આખ્યાન કે જેમાં પં પચીસ કડવા છે દ્રૌપદી વસ્તાહરણ કે જે એક જ કડવામાં છે કદાચ આ જે આખ્યાન છે તે લોકો મીન્સ જે સાહિત્યકાર છે એમની દ્રષ્ટિએ આ અધૂરું રહી ગયું હોવું જોઈએ એમ માનવામાં આવે છે એના પછી સપ્તશતી મૃગી આખ્યાન કે જેમાં સત્તર કડવા છે ત્યારબાદ તેમણે કેટલીક કથાઓ પણ લખી છે અને ખાસ કરીને તેમણે શિવ કથા કથા ઉપર આધારિત લખી છે કે જેમાં શિવ બિલ્ડી સંવાદ જે છે તે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ત્યારબાદ કાદંબરી સંધિકારની કૃતિઓ પણ લખી છે કે જેની અંદર મામકી આખ્યાન જાલંધર આખ્યાન અને ધ્રુવ આખ્યાન મુખ્ય છે અન્ય કૃતિઓ છે કૃષ્ણ વૃષ્ટિ અને દસમસ્કંઠ એ નામની કૃતિઓ પણ તેમણે લખી છે ઓકે મિત્રો ભાલણમાંથી કેટલાક મેં પ્રશ્નો કાઢ્યા છે સાત પ્રશ્નો કાઢ્યા છે કે એકનો જવાબ મેં લાલમાં રાખ્યો છે ત્યારે પણ મેં તમને તમારા માટે ત્યાં રાખ્યું હતું અહીંયા લખ્યું છે ભાલણનો જન્મ ક્યારે થયો હતો ભલે અહીંયા કરી મેં ચૌદસો છવ્વીસ લખ્યું મિત્રો પરંતુ તમને પૂછાશે તો કદાચ સદીમાં જ પૂછાશે તો તમારે યાદ રાખવું પડશે કે તેમનો જન્મ સોળ સોળમી સદીમાં થયો હતો અને તેમનો જન્મ પાતણમાં થયો હતો આ ત્રીજો ને ચોથો પ્રશ્ન જરાક ધ્યાનથી જોઈ લેજો ગુજરાતી ભાષાના પ્રથમ અનુવાદક કોને ગણવામાં આવે છે તો તે ભાલણ છે ગુર્જર ભાષા ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા સૌપ્રથમ કોણે કીધું હતું તો તે પણ ભાલણ જ રહેશે મિત્રો પછી એના પછીનો સવાલ છે કે બારપત દ્વારા લખાયેલ ખાલી જગ્યાને ગુજરાતી અનુવાદ લખાયેલ ખાલી જગ્યા પુસ્તકનું અનુવાદ ભાલણે કર્યું હતું તો એ આવશે કાદંબરી ભાલણ કયા નામથી ઓળખાય છે તો આખ્યાનના પિતા તરીકે અને ક્રમબદ્ધ આખ્યાનને ક્રમબદ્ધ ગોઠવવા માટે તેમણે શની રચના કરી હતી તો તે કડવા હતા અને શિવ કથા ઉપર આધારિત જો કોઈ એક જ કથા હતી તો તે શિવ ભીલદી કથા હતી મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો પસંદ પડ્યો હશે ને જો વિડીયો પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને પ્લીઝ ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ ફરીથી મળીશું ત્યાં સુધી ટેક કેર ગુડ